હેલો ફ્રેન્ડ, તમારું સ્વાગત છે મારા કિચનમાં. આજે આપણે બનાવીશું તલસીંગની ચીકી. ઉત્તરાયણ સ્પેશિયલ તલને સીંગની સુખડી પણ ઘણા લોકો કહે છે, અને આપણે આ ચીકીની જેમ તમે ખાઈ શકો એટલી સરસ પાતળી એવી બનાવીને તૈયાર કરીશું. તો આ સુખડી છે એ આપણે સુખડીની જેમ જ બનાવવાના છીએ, પણ તો આ રીતે આપણે ઢાળી નીકળીએ તો ઘણા લોકો એને ચીકી પણ કહે છે. તો આજે આપણે બનાવીશું તલ અને સીંગની સુખડી એકદમ પોચી. જો તમને મારી રેસિપીઓ પસંદ હોય, હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જલ્દીથી કરી દેજો, અને બાજુમાં રહેલી બેલની ઘંટડી ઉપર દબાવજો, જેથી મારા દરેક નવા વિડીયોનું નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળતું રહે. તો એના માટે મેં અહીંયા અડધો કપ સીંગ લીધી છે, અડધો કપ તલ અને એક કપ મેં અહીંયા ગોળ લીધો છે, દેશી ગોળ લીધો છે. તો હવે આપણે પહેલાં સીંગને શેકવાની છે. તો એક પેનને ગેસની ફ્લેમ અત્યારે મેં લોટ મીડિયમ રાખી દીધી છે, પેન રાખી અને અડધો કપ સીંગ આપણે વજનના પ્રમાણમાં 120 ગ્રામ સીંગ છે એ નાખી દઈશું. અને સીંગને આપણે શેકવાની છે, સતત ચલાવતા રહેવાનું છે, બળવા દેવાની નથી. સીંગને થોડી એવી હલકી છે શેકવાની છે, જેથી કરીને ઉપરની છાલનો ભાગ છે એ સરસ રીતે છૂટો પડી જાય, એટલી જ આપણે શેકવાની છે. તો તમે જોઈ શકો છો કે દાણા અંદરથી એકદમ સફેદ છે અને ઉપરનો ભાગ છે એ જ હટાવવાનો છે, જેથી કરીને આપણી સુખડી છે તલની એકદમ મસ્ત વ્હાઈટ એવી બનીને તૈયાર થાય. જેવી માવા ચીકી હોય છે ને એવી જ સરસ આપણે આજે સુખડી બનાવીશું. તો હવે સીંગના દાણા ઠળી જાય એટલે એના ફોતરા કાઢી લઈશું, અને અત્યારે મેં તલ નાખી દીધા છે. તલને પણ લો ફ્લેમ ઉપર જ શેકવાના છે, બળવા દેવાના નથી બિલકુલ. એકદમ સરસ રીતે વ્હાઈટ થઈ જશે અને ફૂટીને મોટા થઈ જાય એટલે આપણે એને લઈ લઈશું એક પ્લેટમાં. બહુ બળવા દેવાના નથી, ખાસ ધ્યાન રાખવાનું છે. 2-3 મિનિટમાં તલ છે ગરમ પેન છે એટલે સરસ એવા ફટાફટ ફૂટી જશે. તો આપણા તલ છે તૈયાર થઈ ગયા છે, એ પ્લેટમાં કાઢી લઈશું. અને અહીંયા દાણાને અમે ફોતરા કાઢી અને ચોખ્ખા કરી લીધા છે. તો હવે એને મિક્સિંગ બાઉલમાં નાખી દઈશું. તો મિક્સિંગ જારમાં નાખી અને આપણે સરસ રીતે એને ગ્રાઇન્ડ કરી લેવાના છે. જેટલા સ્મૂધ થાય એટલી સરસ એવી ગ્રાઇન્ડ કરવાના છે, બહુ આખા પીસવાના નથી. તો તમે જોઈ શકો છો એકદમ મસ્ત પાવડર બની ગયો છે. તો એક પ્લેટમાં કાઢી લઈશું, અને સફેદ પણ એટલો છે કેમકે આપણે બહુ સીંગને બળવા દીધી નથી. તો હવે એ જ રીતે તલને પણ આપણે ગ્રાઇન્ડ કરી લેવાના છે, પણ તલને પલ્સમાં કરીશું. થોડા કચરા તલના દાણા થોડાક દેખાય એ રીતે સીંગની જે વધારે પડતા નહીં કરીએ. તો હવે તલને હું અહીંયા મિક્સર જારમાં નાખી દઉં છું, અને આપણે પલ્સમાં 1-2 વખત ફેરવીશું, બહુ નહીં, કેમકે આપણે તલ થોડા દેખાય એવા રાખવાના છે, એટલા માટે ક્રોસલી ગ્રાઇન્ડ કરીશું. તો તલને તમે જોઈ શકો છો કે થોડા કચરા ભૂકો અને થોડા આખા દેખાય છે એવા મેં પીસ્યા છે. તો હવે તલને આપણે સીંગના ભૂકાની અંદર જ નાખી અને સરસ રીતે પહેલાં મિક્સ કરી દઈશું. તો આ રીતે તમે ગોળમાં સુખડી બનાવશો તો જે લોકોને દાંત નથી ને, આપણા ઘરમાં લોકો દાદા દાદી હોય અને જો દાંત ન હોય તો એ લોકો પણ આસાનીથી ખાઈ શકશે, અને નાનું બાળક હોય તો પણ ખાઈ શકે એવી સરસ બનીને તૈયાર થશે. હવે પેનમાં આપણે 1 ચમચી ઘી નાખી દઈશું. આ સુખડી બનાવવામાં ઘીનું પણ પ્રમાણ ખૂબ જ ઓછું હોવું જોઈએ છીએ. તો હવે આપણે એની અંદર ગોળ નાખી દઈશું. ઘી પીગળી જાય એટલે ગોળ નાખી દેવાનું છે. ગોળમાં મસ્ત રીતે મિક્સ કરી દઈશું ઘી સાથે. અને હું પાયો લેવાની જ આમાં ખૂબી છે, પાયો હું તમને કહીશ કે કેવી રીતે લેવો. વધારે પડતો નહીં લેવાનો, નકર ચીકી છે તણાઈ જશે તમારી સુખડી. હવે ગોળ ગેસની ફ્લેમ લો કરી દીધી છે, અને આ પ્લેટને આપણે ગ્રીસ કરી લઈશું. તેલ કે ઘી કોઈ પણથી તમે ગ્રીસ કરી લેવાનું, જેથી કરીને એમાં ચોટે નહીં, આપણે ઉખડતી વખતે આપણે સારી રીતે પીસ પડે. તો હવે ઘી ગોળ પણ સરસ રીતે મેલ્ટ થઈ ગયો છે, તો મિક્સ કરી દઈશું સારી રીતે. અને એમાં બબલ્સ દેખાય, જો આ રીતે બબલ્સ દેખાવાનું ચાલુ થાય એટલે થોડા બબલ્સ દેખાય એટલે આપણે એની અંદર જે બનાવેલો માવો રાખ્યો છે સીંગ અને સુખડીનું, સીંગ અને તલનો, એ નાખી દેવાનો છે ભૂકો. તો આ રીતે થોડા થોડા બબલ્સ દેખાય એટલે આપણે નાખી દેવાનો છે. વધારે પડતો પાયો લેવાનો નથી કે ચાસણી લેવાની નથી. જો તમે વધારે પડતો લેશો તો તમારી છે સુખડી એ ચોટશે અને ખાવામાં ભાવશે નહીં, કડક નહીં થાય, અને ચીકણી એકદમ ચોટતી થશે, જો તમે ચાવી પણ નહીં શકો એવી. એટલે ખાસ ધ્યાન રાખવાનું છે. અત્યારે મેં ગેસની ફ્લેમ બંધ કરી દીધી છે. એમની અંદર 1/4 ચમચી જાય તો એલચીનો પાવડર અને 1 ચમચી સૂંઠનો પાવડર ઓપ્શનલ છે, તમને પસંદ હોય તો તમારે નાખવાનો, શિયાળાની સિઝન છે એટલે મેં નાખ્યો છે. હવે આપણે સરસ રીતે મિક્સ કરી દઈશું, અને એને ફટાફટ રીતે મિક્સ કરીને ઢાળી દેવાનો છે, બહુ ગેસ ઉપર રાખવાનો નથી. તો આપણે હવે એક પ્લેટમાં એને ઢાળી દઈશું, અને હું એકદમ પાતળી ચીકી જો એવી જ બનાવીશ, તમે જોશો તો તમને ચીકી જ લાગશે એટલી પાતળી અને સરસ બનીને તૈયાર થઈ છે, અને ખાવામાં પણ ખૂબ જ સરસ બને છે.
તો હવે આપણે એને વાટ કરી નીચેના ભાગમાં તેલ લગાવી દઈશું અને સરસથી થાબડી દઈશું, જેથી કરીને એના સરસ પીસ પડે અને એકદમ મસ્ત આખી પ્લેટમાં પાતળી પથરાઈ પથરાઈ જાય. ઉપરથી હું અહીંયા પિસ્તાની ગાર્નિશિંગ કરું છું અને પિસ્તાની ઉપર પણ આપણે બાઉલ ફેરવી દઈશું, જેથી કરીને પિસ્તા નીચે ખરે નહીં, અંદર જ ચોટી જાય મસ્ત પીસમાં. તો આ રીતે બાઉલ ઉપરથી પણ ફેરવી દઈશું અને થોડી ઠંડી થાય એટલે આપણે એને કટિંગ કરવાનું છે. બહુ ફૂલ ઠંડી થવા દેવાની નથી. આવી રીતે ઢાળી અને હવે આપણે જે પીસમાં જોઈએ પીસમાં પહેલાં કટિંગ કરી અને પછી ઠંડી થવા દેવાની છે. ઠંડી થયા પછી કટિંગ કરશો તો જોઈએ એવું આ પીસ થશે નહીં, એટલા માટે અત્યારે ગરમ ગરમમાં જ કટિંગ કરી અને આપણે એક કલાક જેવી સાઈડમાં રાખી દઈશું. કલાક થાય પછી હું તમને બતાવું છું કે એનું સ્ટ્રક્ચર કેવું છે. તો તમે જોઈ શકો છો કલાક પછી એકદમ સરસ રીતે સેટ થઈ ગઈ છે અને ચપ્પુ અડાડતા જ એના પીસ છે એ બહાર આવી જાય છે, કેમ કે આપણે નીચે થાળીને ગ્રીસ કરેલી છે. તો તમને હું બતાવી દઉં મોટું પીસ કાઢીને કે કેવું એકદમ પાતળું અને મસ્ત ચીકી જેવું જ આપણું પીસ બનીને તૈયાર થઈ ગયું છે. તમે જોઈ શકો છો ખાવાનું મન થઈ જાય એટલું સરસ બનીને તૈયાર થઈ ગયું છે. તો જરૂરથી ટ્રાય કરજો અને મને કોમેન્ટ બોક્સમાં પણ જણાવજો કે તમને મારી તલ અને સિંગની સુખડી કેવી લાગી છે. તો મકર સંક્રાંતિ આવી રહી છે તો આ રીતે આપણા ઘરમાં બનાવીને રાખશું તો બજાર કરતાં સરસ હેલ્ધી બનીને તૈયાર થશે અને બધાને ભાવશે એટલી સરસ બનીને આ સુખડી તૈયાર થાય છે. તો તૈયાર છે આપણી સિંગ અને તલની ગોળવાળી સુખડી. માવા ચીકી જ લાગે, તમે જોઈશો તો તમને એમ થશે કે માવા ચીકી છે એટલી સરસ બનીને તૈયાર થાય છે. તો જરૂરથી બનાવજો. જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક અને શેર કરવાનું બિલકુલ ભૂલતા નહીં. ફરી મળીશું આવા નવા વિડીયો સાથે. બાય બાય, ટેક કેર.